bagi dari begitu nafan san arani satu benang ne biju. Sih muli kata ni pada kisi di sabar kata tu. Tu bagi darona muli kata, ane bagi darona jalur kata benang tu. Enam berde sih muli kata ni pada kisi di sabar tiada terma maaf tu. Tu fakta bagi darona muli kata tiada. Lekin प्रकरण कितनी अंदर थी अगो चर्चा कर ली के प्रमाणे बे खाता तैयार करवानी जरूरत पड़े बे खाता के नफान संधारणी खातू अने भागीदारो ना मूडी खाता जो भागीदारो ना मूडी खाता स्थिर पद्धति होए तो मूडी खाता अने चालू खाता बे वस्तु बनावी पड़े हवे आपरे अगर अभ्यास बदलिए से प्रकरण बे भागीदारी के बिना वार्षिक हिसाब भागीदारी के बिना वार्षिक हिसाब तैयार करवा माटे अपने धोरण 11 ना परिपासी याद करिए धोरण 11 मा वैयक्तिक मालिकी की पेढ़ी એટલે કે એકાકી વેપારી ના પેઢી ના વાર્ષિક હિસાબો આપણે શીખેલા જેમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર્વેયું આ ત્રણ ખાતાઓ બનાવવામાં આવતા આ વર્ષે આ ત્રણ ખાતાની અંદર ભાગ एक धोरण 12 નું પ્રથમ પ્રકરણ ભાગીદારીના હિસાબો એમાંથી જે નવા ત્રણ ખાતા શીખ્યા તે એમાં ઉમેરો એટલે ટોટલ ખાતા થાય 6 આ 6 ખાતા બનાવવાના કામ એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શા માટે બનાવવામાં આવશે એના હેતુ કયા એ વસ્તુની પહેલા વાત કરીએ તો આપણે धोरण 11 में सीखी गया के प्रमाणे एक काचो नफो के काची खोट जानवा माटे वार्षिक हिसाब बनावी शा माटे काचो नफो के काची खोट जानवा माटे काचो नफो के काची खोट जानवा माटे आपने व्यापार खातु बनावता हता अने आ वर्षे बनावी ओके नेक्स्ट बीजो छे चोखो नफो के चोखी खोट जानवा माटे ગયા વર્ષે ધોરણ 11 માં આપણે નફા નુકસાન ખાતું બનાવતા તો એમાંથી આપણને જે નફો મળે એને ચોખ્ખો નફો કહેવાય કે જે ખોટ મળે એને ચોખ્ખી ખોટ કહેવાય આ વર્ષે પણ નફા નુકસાન ખાતું એમના એમાં જ રહેશે એટલે કે કોઈ ચેન્જ નથી નેક્સ્ટ ત્રીજો હેતુ છે વૈશ્વિક પાત્ર નફો કે ખોટ જાણવા માટે આ વર્ષે આપણે જે પ્રકરણ એકમાં શીખ્યા નફા નુકસાન ફાળવણી ખાતું બનાવો નફા નુકસાન ફાળવણી ખાતામાં જે નફો મળે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનો હોય છે જેને આપણે વહેંચણી પાત્ર નફો કહીએ છીએ અથવા ખોટ થાય તો એને વહેંચણી પાત્ર ખોટ કહેવાય જે ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે એટલે કે 11મા ધોરણમાંથી વેપાર ખાતું 11મા ધોરણમાંથી નફા નુકસાન ખાતું 12મા ધોરણના પહેલા પ્રકરણમાંથી चालू खाता बने हो तो भागीदारों ना चालू खाता जे आपे लास्ट प्रकरण में जोयुं छे हवे बात करिए आगळ भागीदारी पेढ़ीना वार्षिक हिसाबो एटले के नाणाकीय पत्र तो तैयार करवाना हेतु नंबर 1 2 અને 3 આ ત્રણ હેતુઓ ત્રણ ખાતા સાથે સંકળાયેલા છે ચોથો હેતુ છે પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે તો પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવી એટલે પેઢીના દેવા કેટલા મિલકતો કેટલા લેણા કેટલા મૂડી કેટલી આ ચાર શબ્દો યાદ રાખવાના છે મૂડી દેવા મિલકત લેણા એટલે કે મૂડી દેવા એક બાજુ હોય મિલકત લેણા બીજી બાજુ જે આપણે જેને કહીએ છીએ પાકું સર્વેયું જે ધોરણ 11 માં આપણે શીખ્યા છે એવું જ પાકું સર્વેયું અહીં બનાવવાનું છે જેને આપણો હેતુ ચોથો છે પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા એટલે કે આર્થિક પરિસ્થિતિ પાકા સર્વેયો ઉપરથી જાણી શકાય છે હવે મિત્રો ધ્યાન રાખો આપણે કરવેરા વિશે ગયા વર્ષે ટેક્સ બને ટીડીએસ ટીડીએસ એટલે કે જે
હશે તો એ ટેક્સની રકમ નક્કી કરવા માટે પેઢીનો નફો નક્કી કરવાનો હશે જો નફો નક્કી કરવો હોય તેના માટે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે તો વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાના હેતુ માટે પણ કામ આવે છે હવે આપણે ક્રમશઃ એક એક દરેક વિગતવાર જોઈશું તો યાદ રાખો ફરી એક વખત રિપીટ કરી લઈએ ધોરણ 12 માં પ્રકરણ 1 નામ 4 ગુણનો પુસાઈ નેક્સ્ટ પીરિયડમાં આપણે વાત કરી હતી એ ગુણનો એક વિકલ્પ અને 3 ગુણનો એક નાનો દાખલો ચલો હવે પ્રકરણ 2 એ આપણું એવું છે જેમાંથી 12 ગુણનો એક મોટો દાખલો પુસાઈ વાર્ષિક હિસાબો જેને કહીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે ફરીથી યાદ કરીએ વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું ત્રીજું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા ભાગીદારોના ચાલુ ખાતા અને પાક્કું સર્વૈયું એટલે કે આમ 6 ખાતા આપણને પિકઅપ બનાવતા આવડવા હોવા જોઈએ હવે આ ખાતા બનાવવા માટે આપણે જે રીતે ગયા વર્ષે વેપાર ખાતું બનાવતા એ જ રીતે આ વર્ષે વેપાર ખાતું બનાવવાનું છે વેપાર ખાતું બનાવવા માટે આપણે ટાઇટલ ગયા વર્ષે જેમ લખતા હતા તેમ જોઈએ આપણે જગ્યા ખાલી નાખી છે ત્યાં પેઢીનું નામ પછી એનું હિસાબે વર્ષ પૂરું થતું હોય ત્યાં તારીખ લખી છે દાખલા તરીકે તારીખ 31/3/2020 ના રોજ પૂરા થતા જો ના રોજ પૂરા થતા વર્ષનું પછી જે ખાતું બનાવતા હતા ના વેપાર ખાતા ગયા વર્ષે પણ આપણે આ શીખી લીધેલું છે એ રીતે નફા નુકસાન ખાતું તો વેપાર ખાતાનો નમૂનો યાદ તમને બતાવું છું કોઈ પણ ખાતું શબ્દ લાગે કે એકાઉન્ટના વિદ્યાર્થી તરીકે આપણી પાસે તરત મને કરાઈ પડવું જોઈએ કે ઉધાર અને જમા બંને બાજુ લખવાનું ભૂલાય નહીં ફરજિયાત છે હવે એના કોલમ છે પહેલો કોલમ છે વિગત રકમ રૂપિયા ઉધાર સાઈડ માટે બે બીજી સાઈડ જમા બાજુ વિગત રકમ રૂપિયા હવે સવાલ એ છે કે વેપાર ખાતાની ઉધાર બાજુએ ધોરણ 11 માં શીખ્યા છે એમાં અનુજ લખવાનું છે નવું કે ઘરનું લખવાનું નથી લખવા માટે પહેલો આવે શરૂનો સ્ટોક ત્યારબાદ આવે ખરીદી ખરીદીમાંથી ખરીદ પર જ પાર થાય અને અન્ય રીતે કોઈ પણ રીતે માલ ગયો હોય દાખલા તરીકે આખી બળી ગયો માલ જાહેરાતમાં આપેલ માલ નમૂના તરીકે મફત વેચેલ માલ ઉપર થઈ ગયો આ બધા જ માલની કિંમતો નીચે માઇન અંદરના કોલમમાં રાખે બાર કરી ચોખ્ખી રકમ બહાર બતાવી ત્યારબાદ ખરીદીને લગતા ખર્ચા ખરીદીના ખર્ચા એટલે કે આવક માલ ગાડા વાળું જકાત લોન રેવેન્યુ આ બધા ખરીદીના ખર્ચા છે જે ક્રમબદ્ધ તમારે બતાવવા જોઈએ ત્યાર પછી કોઈ પેઢી એવી હોય કે જે માલ તૈયાર માલ ખરીદી વેચાણ જ કરતી એને બદલે ઉત્પાદન કરે છે તો ઉત્પાદનના ખર્ચા ઉત્પાદન કરે કે કારખાનું તો કારખાનું ભાડું હોય વીજળી હોય આ બધા ખર્ચા ત્યાં દર્શાવવામાં આવે છે હવે બીજી બાજુ વાત કરીએ તો જમા બાજુ ગયા વર્ષે જેમ જ વેચાણ લખવામાં આવશે બાદ વેચાણ પરત લખવામાં આવશે ત્યાર પછી જો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂના સ્ટોકથી શરૂ થાય અને વેપાર ખાતાની જમા બાજુ આખા સ્ટોક આવે એટલે કે આખા સ્ટોક દર્શાવવામાં આવે છે આખા સ્ટોકનો હવાલો હોય તો હવાલાની ત્યાં અસર આપવી પડે આ બંને આખી વિગતો દર્શાવ્યા પછી જમા બાજુ સરવાળો મોટો હોય તો જમા બાજુ સરવાળો લખી ઉધાર બાજુ તફાવત શોધવામાં આવે તો આ તફાવતને કાચો નફો કહેવામાં આવે છે કાચો નફો આપણે ગયા વર્ષે જેમ લખતા હતા તેમ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા અને નફા નુકસાન ખાતાની જમા બાજુએ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યો ઉલટું ઉધાર બાજુનો જે સરવાળો વધારે હોય તો જમા બાજુએ તફાવત ખૂટે અને જમા બાજુએ ખૂટતી રકમ છે લખી ત્યાં લખવામાં આવે કાચી ખોટ નફા નુકસાન ખાતે લઈ ગયા કે જમા બાજુ લખ્યું એટલે એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે કાચી ખોટ વેપાર ખાતે લાવે મિત્રો આજે આટલો અભ્યાસ કરીશું એટલે કે થિયરીકલ પોઈન્ટ તમને ખાતામાં શું દર્શાવવાનું અને કે જે દર્શાવવામાં આવે ખાતું અને એકાઉન્ટ એવો વિષય છે જેમાં તમે એક શબ્દ વધારે ઉમેરી ન શકો અને એક શબ્દ છોડી ન શકો આટલું યાદ રાખજો ચલો હવે નેક્સ્ટ પેજમાં આપણે ભણીશું નફા નુકસાન ખાતું